विद्यार्थी मित्रों, आज आप धोरण 12 जीव विज्ञान प्रकरण नंबर 2 बेवड़ा फलन नो अभ्यास करीशुं। सौ प्रथम बेवड़ू फलन एटले शुं? जयरे परागनयन की प्रक्रिया पूर्ण थाय त्यारे परागरज ए स्त्री केसर परागासन पर स्थापन पामे छे। परागनयनी प्रक्रिया पूर्ण थया पछी परागरज ए स्त्री केसरना परागासन पर स्थापन पामे छे। त्यार पछी आवृत बीजधारी वनस्पतिनी अंदर बे स्थाने फलननी प्रक्रिया थती जोवा मळे छे। परागासन पर स्थापित थयेली जे परागरज छे, तमे आकृतिनी अंदर जोई शको छो કે અહીંયા પરાગાસન ઉપર આ પરાગરજ તમને સ્થાપિત થયેલી જોવા મળશે। તો પરાગાસન ઉપર સ્થાપિત થયેલી આ જે પરાગરજ છે એ પરાગરજ ધીમે ધીમે વિકાસ પામે છે। પરાગરજના વિકાસમાંથી આ પ્રકારે પરાગ નલિકા બનતી તમને જોવા મળે છે। એ પરાગ નલિકા એ સ્ત્રી કેસરની આ જે પરાગવાહિની છે એમાંથી પસાર થાય છે અને છેક સ્ત્રી કેસરના આ બીજાશયના ભાગ સુધી તમને લંબાતી જોવા મળશે। એટલે કે પરાગાસન ઉપર પ્રસ્થાપિત થયેલી પરાગરજ એ વિકાસ પામે છે, એના વિકાસના અંતે પરાગનલિકાનું નિર્માણ થાય છે અને એ પરાગનલિકા પરાગવાહિનીમાંથી આગળ ઉપર પસાર થઈને સ્ત્રી કેસરના પાયાના ભાગ એવા બીજાશયની અંદર રહેલા અંડક સુધી તમને પહોંચતી જોવા મળે છે। તો પરાગનલિકા છેક આ અંડકના ભાગ સુધી તમને વિકાસ પામતી જોવા મળશે। જ્યારે આ પરાગનલિકા જે છે એ અંડકના ભાગ સુધી આ પ્રકારે વિકાસ પામે છે ત્યારે એ પરાગનલિકાની અંદર એના પોલાણમાં બે નરજન્યુઓ તમને ગોઠવાયેલા જોવા મળે છે। હવે આપણે જાણીએ છીએ અને આગળના વિડીયોમાં આપણે જોયું કે અંડક જે છે એ વિકાસ પામી અને માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનું સર્જન કરે છે। આ આકૃતિની અંદર તમને 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય એવી ભ્રૂણપૂટની રચના બતાવી છે। તો અંડક જે છે એ વિકાસ પામીને ભ્રૂણપૂટનું સર્જન કરે છે। હવે આ પરાગનલિકા જે છે એ લંબાઈ અને છેક એ ભ્રૂણપૂટના પાયાના ભાગ સુધી જ્યારે પહોંચે છે ત્યારે એનો જે અંડ પ્રસાદનનો ભાગ છે જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ ત્યાં તમને બે સહાયક કોષો અને એક અંડકોષ જોવા મળતો હતો। તો હવે પરાગનલિકા જે છે એ પરાગનલિકા અંડ પ્રસાદનના ભાગમાં રહેલા જે સહાયક કોષોનો ભાગ છે એ સહાયક કોષોના ભાગેથી પ્રવેશ પામે છે। એટલે કે ભ્રૂણપૂટની અંદર પરાગનલિકાનો પ્રવેશ જે છે એ સહાયક કોષો મારફતે થતો તમને જોવા મળશે। પરિણામે હવે પરાગનલિકાની અંદર જે બે નરજન્યુઓ છે એ પણ સહાયક કોષના કોષરસમાં તમને મુક્ત થતા જોવા મળશે। હવે મુક્ત થયેલા બે નરજન્યુ પૈકી આપણે ભ્રૂણપૂટની રચના ભણી ચૂક્યા છીએ તો અંડ પ્રસાદનની અંદર રહેલો વચ્ચેનો કોષ જેને આપણે અંડકોષ કહીએ છીએ તો એક નરજન્યુ આ અંડકોષના ભાગ સાથે જોડાણ કરશે। તો અંડકોષ અને નરજન્યુના જોડાણના અંતે ઝાયગોટ એટલે કે દ્વિકીય એવી યુગ્મનજની રચના બને છે। જ્યારે બીજો નરજન્યુ છે એ ભ્રૂણપૂટના મધ્યના ભાગે જે દ્વિતીય કોષ કેન્દ્રનો ભાગ છે ત્યાં તમને આગળ વધતું જોવા મળશે અને બીજો નરજન્યુ એ દ્વિતીય કોષ કેન્દ્રના ભાગે જોડાઈ અને મધ્યના ભાગે ત્રિકીય એવા પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે। ત્રિકીય એવા પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે। આમ તમે જોશો કે બે સ્થાને ફલનની પ્રક્રિયા થઈ, એક સ્થાને ફલનની પ્રક્રિયા અહીંયા થઈ છે તો આ જગ્યાએ યુગ્મનજનું નિર્માણ થશે, બીજા સ્થાને ફલનની પ્રક્રિયા મધ્યના ભાગે થાય છે તો આ સ્થાને તમને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ થતું જોવા મળશે। તો અહીંયા ભ્રૂણપૂટની અંદર
बे स्थाने फलननी प्रक्रिया थती होवाथी आपणे आवृत बीजधारीनी अंदर आ प्रक्रियाने बेवड़ा फलन तरीके ओळखीए छीए। हवे जे स्थाने जायगोट एटले के युग्मनज जेवी द्विकीय रचना बनी हती एटले आ स्थान, तो ए युग्मनजनो विकास थई अने एमांथी भ्रूणनुं निर्माण थाय छे। જ્યારે મધ્યના ભાગે જે ત્રિકીય રચના બની હતી જેને આપણે કહીએ છીએ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, તો એનો વિકાસ થઈ અને એમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થશે। આમ યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે, જ્યારે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષનો વિકાસ થતો તમને જોવા મળશે। હવે આપણે એક નવો મુદ્દો લઈએ છીએ, પરાગનયનની પ્રક્રિયા। પરાગનયન એટલે કે પોલિનેશન એટલે શું? જ્યારે પુકેસરના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય છે ત્યારે એ સ્ત્રીકેસરના પરાગાશન સુધી સ્થળાંતર પામીને સ્થાપન પામતી જોવા મળશે। જ્યારે પુકેસરના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય છે ત્યારે સ્ત્રીકેસરના પરાગાશન પર એ તમને સ્થળાંતરણની પ્રક્રિયા પછી સ્થાપન પામતી જોવા મળશે, તો આ ક્રિયાને આપણે પોલિનેશન એટલે કે પરાગનયન તરીકે ઓળખીએ છીએ। પરાગનયનની પ્રક્રિયા ત્રણ પ્રકારે સમજી શકાય છે। એનો જે પહેલો પ્રકાર છે એને આપણે ઓટોગેમી એટલે કે સ્વફલન તરીકે ઓળખીએ છીએ। એના બીજા પ્રકારને આપણે કહીએ છીએ ગેટેનોગેમી, અને એના ત્રીજા પ્રકારને આપણે પરવશ તરીકે ઓળખીએ છીએ। અત્યારે આપણે સૌ પ્રથમ એનો પહેલો પ્રકાર લઈએ છીએ, સ્વફલન, જેને આપણે ઓટોગેમી તરીકે ઓળખીએ। સ્વફલનનો અર્થ એ થાય કે કોઈ એક જ પુષ્પ છે, એ પુષ્પની અંદર પરાગનયનની જે ક્રિયા થાય છે એ ક્રિયા એ જ પુષ્પની અંદર પ્રેરાય। કહેવાનો અર્થ એ છે કે કોઈ એક જ પુષ્પ છે, એના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ તે જ પુષ્પના પરાગાશન ઉપર સ્થાપન પામે છે। કોઈ એક જ પુષ્પની અંદર પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ તે જ પુષ્પના પરાગાશન ઉપર સ્થાપન પામે છે, તો આ ક્રિયાને આપણે ઓટોગેમી એટલે કે સ્વફલન તરીકે ઓળખી શકીએ। હવે આવું ત્યારે જ શક્ય બને જ્યારે એ પુષ્પ જે છે એ જેવું ખીલે છે એની સાથે જ એના પરાગાશય અને પરાગાશન બંને જો ખુલ્લા થયેલા તમને જોવા મળશે તો અને તો જ એની અંદર સ્વફલન પ્રેરાશે। કહેવાનો અર્થ એમ છે કે પુષ્પ ખીલે છે ત્યારે પરાગાશય અને પરાગાશન એક સાથે જ્યારે પરિપક્વતા કેળવતા હોય ત્યારે અને ત્યારે જ એની અંદર સ્વફલન શક્ય બને છે। જો સ્વફલનની પ્રક્રિયા દરમિયાન પરાગરજની મુક્તિની સાથે જ પરાગાશનની ગ્રાહ્યતામાં પણ તાલમેલ સાધવો અનિવાર્ય છે। સ્વફલનની પ્રક્રિયા દરમિયાન જ્યારે પરાગરજ મુક્ત થાય છે ત્યારે પરાગાશન સરળતાથી એને ગ્રહણ કરી શકે એવો બંને વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે। જો બંને વચ્ચે આવો તાલમેલ જોવા ના મળે એટલે કે પરાગાશય અને પરાગાશન વચ્ચેની પરિપક્વતા એક સાથે ના કેળવાય તો સ્વફલન શક્ય બનશે નહીં। સ્વફલનની પ્રક્રિયા માટે પરાગાશય અને પરાગાશન બંને એક સાથે જ પરિપક્વતા કેળવતા હોવા જોઈએ। તમને નીચે કેટલીક વનસ્પતિના ઉદાહરણ આપેલા છે, જેમ કે વાયોલા, બીજું છે ઓક્ઝેલિસ જેને આપણે અબૂટી તરીકે ઓળખીએ, અને ત્રીજું લખ્યું છે કોમેલિના। આ એવી વનસ્પતિ છે જેની અંદર બે પ્રકારના પુષ્પ તમને જોવા મળે છે। એક પ્રકારના પુષ્પ છે હવાઈ પુષ્પ, જ્યારે બીજા પ્રકારના પુષ્પ છે સંવૃત પુષ્પ। હવાઈ પુષ્પ એ નોર્મલી અન્ય જાતિની વનસ્પતિના જેવા જ તમને જોવા મળે છે, જેમાં તમને પરાગાશય અને પરાગાશન બંને ખુલ્લા જોવા મળશે। જ્યારે સંવૃત પુષ્પ, જેને આપણે ક્લિસ્ટોગેમસ તરીકે ઓળખીએ છીએ, એની વિશિષ્ટતા એ છે કે આ પુષ્પ ક્યારેય ખીલતા નથી। પુષ્પ એ ક્યારેય તમને ખીલેલા જોવા મળશે નહીં। આવા પુષ્પની અંદર
परागाशय अने परागासन एक बीजानी खूबज नजीक गोठवायेला तमने जोवा मळे छे। एटले के पुष्प कड़ी अवस्थामां ज होय छे, क्यारे तमने खीलेला जोवा मळता नथी। परिणामे परागाशय अने परागासन एटले के एंथर अने स्टिग्मा बंने एकबीजानी खूबज नजीक गोठवायेला तमने जोवा मळे छे। पुष्पकलिका दरमियान ज्यारे परागाशयनुं स्फोटन थशे त्यारे ए परागरज એ તરત જ પરાગાશનના સંપર્કમાં આવે છે। પરિણામે આપણે એવું કહી શકીએ કે સમૃદ્ધ પુષ્પની અંદર તમને સ્પષ્ટપણે સ્વફલનની પ્રક્રિયા થતી જોવા મળે છે, કારણ કે પરપરાગરજની પરાગાશન ઉપર સ્થાપિત થવાની અહીંયા કોઈ જ શક્યતા રહેતી નથી। સમૃદ્ધ પુષ્પની અંદર પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન આપણે જોઈ શકીએ છીએ, કારણ કે પુષ્પ કળી અવસ્થામાં જ હોય છે અને કળી અવસ્થામાં ગોઠવાયેલા એ પુષ્પ છે એના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ તરત જ પરાગાશનના સંપર્કમાં આવે છે અને સરળતાથી અહીંયા આપણે સ્વફલન જોઈ શકીએ છીએ। હવે આપણે પરાગનયનની પ્રક્રિયા માટેનો બીજો મુદ્દો લઈએ છીએ, ગેટેનોગેમી। ગેટેનોગેમીનો અર્થ એવો થાય કે કોઈ વનસ્પતિ એક જ છે પણ એ વનસ્પતિની અંદર જોવા મળતા બે પુષ્પો વચ્ચેની આ પ્રક્રિયા છે। એટલે કે કોઈ એક જ વનસ્પતિ પણ એ વનસ્પતિના એક પુષ્પમાંથી મુક્ત થયેલી પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાશનના સંપર્કમાં આવે તો આ પ્રક્રિયાને આપણે ગેટેનોગેમી તરીકે ઓળખીએ છીએ। અહીંયા લખીને તમને આપ્યું છે કે પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાશન પર સ્થાપન થવાની ક્રિયાને ગેટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે પ્લાન્ટ એક જ છે, વનસ્પતિ એક જ છે પણ એના બે પુષ્પ વચ્ચે પરાગનયનની ક્રિયા થાય છે। એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાશન ઉપર સ્થાપન પામે છે તો આ ક્રિયાને આપણે ગેટેનોગેમી તરીકે ઓળખીએ છીએ। હવે ગેટેનોગેમીની આ જે પ્રક્રિયા છે એ કાર્યાત્મક રીતે આપણે જોઈએ તો એક પ્રકારનું પરપરાગનયન છે, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન પરાગવાહકો ભાગ લે છે। પણ આપણે જનનીક દ્રષ્ટિએ વિચારીએ તો આપણે એને સ્વફલન સાથે પણ સમાનતા ધરાવતી ગણીએ છીએ। શા માટે? કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવે છે, એક જ વનસ્પતિની પરાગરજ તેના જ પરાગાશન ઉપર સ્થાપન પામે છે, એટલે જનનીક દ્રષ્ટિએ આપણે એને સ્વફલન સાથે સરખાવીએ છીએ। પણ પ્રક્રિયા દરમિયાન પરાગવાહકોનો ઉપયોગ થાય છે માટે કાર્યાત્મક રીતે આપણે એને પરપરાગનયન સાથે પણ સરખાવીએ છીએ। પરાગનયનની પ્રક્રિયાનો ત્રીજો મુદ્દો, એનો ત્રીજો પ્રકાર જેને આપણે પરવશ એટલે કે ઝેનોગેમી તરીકે ઓળખીએ છીએ, આ પ્રક્રિયાની અંદર બે અલગ અલગ વનસ્પતિ જે છે એની વચ્ચે આ પ્રક્રિયા તમને પ્રેરાતી જોવા મળશે। એટલે કે એક વનસ્પતિની અંદર પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ અન્ય વનસ્પતિના સ્ત્રી કેસરના પરાગાશન ઉપર સ્થાપન પામે તો આ પ્રક્રિયાને આપણે ઝેનોગેમી એટલે કે પરવશ તરીકે ઓળખીએ છીએ। અહીંયા તમને ડેફિનેશન આપી છે કે પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાશન ઉપર સ્થાપન થવાની ક્રિયા, એટલે કે આ પ્રક્રિયા દરમિયાન બે વનસ્પતિ તમને ભાગ ભજવતી જોવા મળશે। એક વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થશે તે બીજી વનસ્પતિના પરાગાશન ઉપર તમને સ્થાપન પામતી જોવા મળશે। તો આ પ્રકારનું જે પરાગનયન છે કે જેમાં પરાગાશન પર જનનીક ભિન્નતા ધરાવતી પરાગરજ તમને સ્થાપન પામતી જોવા મળે છે। હવે મિત્રો આપણે આગળ લઈએ છીએ પરાગનયન માટેના વાહકો કે પરાગનયનની પ્રક્રિયા દરમિયાન
कया कया वाहकों संकळायेला छे। बे प्रकारना वाहकोनो समावेश थाय छे। एक छे अजैविक वाहक जेनी अंदर पवन अने पाणी आ बन्नेनो समावेश थशे। ज्यारे बीजा छे जैविक वाहक जेनी अंदर विविध प्राणीओनो समावेश थाय छे। सामान्य रीते परागनयननी प्रक्रिया माटे अजैविक वाहकोनो ओछो उपयोग थाय छे, જ્યારે જૈવિક વાહકોનો તમને વધારે ઉપયોગ થતો જોવા મળે છે। આપણે સૌ પ્રથમ લઈએ છીએ અજૈવિક વાહક દ્વારા થતું પરાગનયન, એટલે કે પવન દ્વારા થતું પરાગનયન, જેને આપણે એનિમોફિલી તરીકે પણ ઓળખીએ છીએ। પવન દ્વારા જે પરાગનયન થાય છે તો આ પ્રક્રિયાને આપણે એનિમોફિલી તરીકે ઓળખીએ છીએ। સામાન્ય રીતે જે વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થતું હોય એ વનસ્પતિનું પુષ્પ તમને એકલિંગી જોવા મળે છે। એ વનસ્પતિનું પુષ્પ તમને એકલિંગી જોવા મળે છે અને આ વનસ્પતિના પુષ્પની અંદર વિપુલ માત્રામાં પરાગરજનું નિર્માણ થાય છે, કારણ કે પરાગરજના વ્યય થવાની સંભાવના પણ અહીંયા તમને વધારે જોવા મળે છે। પરાગરજ તમને કદમાં નાની જોવા મળે છે, સૂકી જોવા મળે છે, લીસી જોવા મળે છે, તેમજ તમને હલકી હોય એવી જોવા મળશે। ફરીથી